લોકસભાની ચૂંટણીના હવે ગુજરાતમાં ભણકારા વાગી રહ્યા છે ત્યારે પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા પણ મતદાતાઓને મનાવવા મેદાને છે. જેતપુરમાં મનસુખ માંડવિયાનો રોડ શો યોજાયો, જેમાં જયેશ રાદડિયા સહિતના આગેવાનો સાથે કાર્યકર્તા અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે અનુપમા સિરિયલની અભિનેત્રી રૂપા ગાંગુલી પણ રોડ શોમાં જોડાયા. આથી રોડ શોમાં મહિલાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે માંડવિયાએ કહ્યું, ઠેર ઠેર ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આથી નજરે જોવાઈ રહ્યું છે કે જીત નક્કી જ છે. માતાઓ દ્વારા ઓવરણા લઈને અમારું સ્વાગત થાય છે. યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે. નગરના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે. એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે. રાજકોટમાં કોંગ્રેસના માલધારી સમાજના આગેવાનોએ કર્યો અનોખો પ્રચાર. માલધારી સમાજના પરંપરાગત પહેરવેશ પહેરીને પ્રચાર કર્યો. 150 ફૂટ રોડ પર આવેલા ઉમિયા ચોક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરી હતી, ત્યારે તેઓ કહી રહ્યા છે કે આ મહાપર્વમાં 100% મતદાન થાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો ભરૂચમાં કાર્યકર્તા સંમેલન મળ્યું, જેમાં ભરૂચ બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા. કહ્યું, દિલ્હીમાં ઇન્ડિયા અલાયન્સનું ગઠબંધન થયું, તે ગઠબંધન નથી, એ તો ઠગબંધન છે. ધીરે ધીરે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના શરણે થઈ જશે અને આપવાળા કોંગ્રેસને પતાવી દેવાના છે. ધીરે ધીરે કોંગ્રેસ આજે ખતમ થઈ ગયું છે. આ ભરૂચ લોકસભામાં તમે જો કેવી શરણે થઈ ગઈ આપના, અને જો આ છે ને કોંગ્રેસને આવનારા દિવસમાં પૂરું કરી દે. લોકસભા ચૂંટણીને લઈને ઉમેદવારો પ્રચારમાં લાગેલા છે. નિત નવા ગતકડા સાથેના પ્રચાર જોવા મળી રહ્યા છે અને સાથોસાથ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ. ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર કર્યા છે આકરા પ્રહાર અને મચ્છર સાથે તુલના કરીને છોડ્યા વાક પ્રહાર. ક્યાં ચૈતર વસાવા અને ક્યાં નરેન્દ્રભાઈ મોદી? નરેન્દ્રભાઈ મોદી કેવો વિરાટ સ્વરૂપ! આ ચૈતર વસાવા, હા મચ્છર જેવો, એને શરમ આવી જોઈએ કે મોદી માટે આ પ્રકારનું નિવેદન કરતા માટે. એના જે મોટા મોટા દિગ્ગજ નેતા મોદી સામે આ પ્રકારનું નિવેદન નથી કરતા ને, આ છેલ્લી કક્ષાનો હું કહું કે એના એના માટે જે આજે ચૂંટણી છે, બાકી એના માટે મને એટલો ગુસ્સો આવે છે કે તું ક્યાં મોદી ને ક્યાં તું ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગુતેલીમાં બી એની ગણના થાય. આ મચ્છર કક્ષાનો માણસ મોદીના વિરાટ સ્વરૂપને આ પ્રકારનો સ્ટેટમેન્ટ આપે, એને શરમ આવી જોઈએ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રૂપકાશ એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર કર્યો. સુખરામ રાઠવાએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો. સાથે જ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનો અંતિમ સમય ચાલી રહ્યો છે ત્યારે 7મી મેના રોજ ચૂંટણી થશે, ત્યારે હવે ચૂંટણી પ્રચારને ગણતરીના જ દિવસો બાકી છે, જેને લઈ રાજકીય પાર્ટીઓ છેલ્લા સમયે એડી ચોટીનું જોર લગાવી રહી છે. હાલ ઉનાળાના સમયમાં લોકો ગરમીમાં બહાર ન આવતા હવે રાત્રે અને સવારે પ્રચાર શરૂ કર્યો છે. નાંદોદ વિધાનસભામાં છોટાઉદેપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર જસુ રાઠવા સવારે 7 વાગ્યાથી પ્રચારમાં લાગ્યા છે. સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પણ આ નાંદોદ વિધાનસભામાંથી 1 લાખ કરતા વધુ લીડ અપાવવા માટે કમર કસી રહ્યા છે. રાજપીપળા સહિત ગામડાઓમાં આદિવાસી મતો લેવા ખાટલા બેઠકો અને જાહેર સભાઓ યોજી રહ્યા છે. ઉપરાંત લોકોના ઘરે ઘરે જઈને ખાટલા અને ફળિયામાં બેઠકો કરી પ્રચાર તેજ કર્યો છે. આ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખે ચૈત્ર વસાવા પર આકરા પ્રહાર કર્યા. ચૈત્ર વસાવા પર પ્રહાર કરતા જણાવ્યું કે આ મહિનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને 7 તારીખે ચૈત્ર મહિનો પૂર્ણ થઈ રહ્યો છે, એટલે આપનો ચૈત્ર હવે પૂર્ણ થવાનો છે. ભરૂચમાં ભાજપનું ભગવો લહેરાશે. ફરજ નિષ્ઠાની પ્રેરક ગાથા વડોદરામાં સામે આવી, જ્યાં એક અધિકારી પત્નીની લૌકિક વિધિ પૂર્ણ કરીને 3 જ દિવસમાં ફરજ પર હાજર થયા. વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની ફરજ નિષ્ઠાનો કિસ્સો સામે આવ્યો. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. 4 સેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ.
ચાર સેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. આ તહેવારોની મહિલા કેન્સરગ્રસ્ત ધર્મપત્નીને ગુમાવનાર વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંગ કર્તવ્યથી પીછેહટ કરી નથી. પત્નીના અવસાન થયાના 3 જ દિવસમાં લૌકિક ક્રિયા પૂર્ણ કરી તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. મહત્વનું છે કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે પોસ્ટલ બેલેટથી મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાનો સંદેશો પણ પાઠવ્યો હતો. વિવેક ટાંકની ફરજ નિષ્ઠાને જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી બિજલભાઈ શાહે ફરજ નિષ્ઠાનું મોટું ઉદાહરણ ગણાવ્યું હતું. મતદાન જાગૃતિને લઈને સતત ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકો વધુમાં વધુ મત આપે તે માટે અલગ અલગ કાર્યક્રમોના આયોજનો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે બંને બિલ્ડિંગમાં વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી. આ આકર્ષક રંગોળી લોકોને મતદાન કરવા માટેનો સંદેશો આપે છે. કલેક્ટર કચેરીના એ બ્લોકમાં સવારે 8 વાગ્યાથી સંસ્કાર ભારતી વિદ્યાલયના ધોરણ 9 અને 8 વિદ્યાર્થિનીઓ દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા જે રંગોળી તૈયાર કરવામાં આવી તેમાં લોકશાહીને સ્પર્શતા તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. મહત્વની વાત કહી શકાય કે આ રંગોળીમાં નવું સંસદ ભવનની પ્રતિકૃતિ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત વોટ આપવાનો સિમ્બોલ રંગોળીના માધ્યમથી દર્શાવવામાં આવ્યો છે. બેલેટ પેપર અને ઈવીએમ મશીનની પ્રતિકૃતિ પણ રંગોળીમાં દેખાય છે. આ ઉપરાંત મતદાન જાગૃતિ માટે 4 સેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા એક અનોખો સંદેશ આપવામાં આવ્યો છે કે જો સારા નેતાને પસંદ કરવામાં આવશે તો ભ્રષ્ટાચાર વગર દેશનો વિકાસ થશે. આ ઉપરાંત લોકોનો એક મત કેટલો કિંમતી છે તે પણ આ રંગોળીમાં દર્શાવવામાં આવ્યું. મોરબીમાં લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડા અને કાંતિ અમૃતિયાની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વસંતભાઈ વાતો ખીલ્યા કે કાંતિભાઈ અમૃતિયાને તેમના શબ્દો ઝેર જેવા લાગ્યા હશે. આ સભામાં વિકાસના કામોને લઈને જનતાએ કાંતિભાઈને રોકડું પરખાવતો એક વિડીયો હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મોરબી કચ્છ બેઠક માટે ચાલતા પ્રચાર દરમિયાનનો એક વિડીયો વાયરલ થયો. સરસ મજાનો સ્ટેજ છે, સતવારા સમાજનો ધાર્મિક કાર્યક્રમ હોવાથી સારી એવી ભીડ છે. સ્ટેજ પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિતના નેતાઓ બિરાજમાન છે. ત્યાં જ સ્ટેજ ઉપર ઉપસ્થિત સતવારા સમાજના આગેવાને વાડી વિસ્તારની સમસ્યાઓ અંગે જાહેરમાં બોલવાનું ચાલુ કરતા કાંતિ અમૃતિયાના હાલ હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે મૌલવીની ધરપકડ કરી છે. ઉપદેશ રાણાને મૌલવી ધમકી આપી હતી. અગાઉ ઉપદેશ રાણાને સુરક્ષા પણ અપાઈ હતી. કિશન ભરવાડ હત્યા કેસ સમયે પણ મળી હતી ધમકી. ઉપદેશ રાણા સનાતન સંઘ નામની એનજીઓ ચલાવે છે. તો મહત્વપૂર્ણ છે કે ધમકી આપનારા મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે મૌલવીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ તેમણે